गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रों स्वाध्याय 13 जोई रहा छे। तो चलो शुरू करिए। हवे प्रेक्टिस बुक नी अंदर आपणे पहला नंबर नो एक्जाम्पल जोईशुं। 35 विद्यार्थीओनी शारीरिक तपास दरमियान तेमना वजन अंगेनी माहिती आपणे आपी छे अने आ माहितीमां आपणे बहुलक मित्रों शोधवानुं छे। हवे जुओ, आपणे आ माहितीमां बहुलक शोधवा माटे रकमनी अंदर आपणे वजन किलोग्राममां आप्युं छे अने विद्यार्थीओनी संख्या आपी छे। हवे जुओ अहींया मित्रों, जे वजन किलोग्राममां आप्या छे एमां शुं कीधुं छे, 38 थी ઓછું, 40 થી ઓછું, 42 થી ઓછું, 44 થી ઓછું। હવે જુઓ આ બંને વચ્ચે તફાવત કેટલાનો છે, 38 અને 40 ની વચ્ચે 2, 40 થી 42 ની વચ્ચે 2, 42 થી 44 ની વચ્ચે 2, એટલે તમારે પહેલા વર્ગ બનાવવો પડે। તો જુઓ મિત્રો, આપણે પહેલા વર્ગ બનાવીએ। તો પહેલો વર્ગ શું થાય, 38-40 થાય, બરોબર। પછી જુઓ 40-42, પછી 42-44, બે બે નો તફાવત મિત્રો લેવાનો, પછી 44 જો અહીંયા આપેલા છે, અહીંયા તો 44-46 અને 46-ડેશ કેટલા થાય, 48 અને 48-ડેશ કેટલા થાય, 50 અને 50-ડેશ જુઓ છેલ્લું અવલોકન આવશે, 52, બરોબર। હવે અહીંયા એમ કીધું છે 52 થી ઓછું, એટલે 52 કરતા વધારે લેવાય નહીં, એટલે મિત્રો હવે આપણું અવલોકન આવશે નહીં। હવે આ તમારો વર્ગ થયો, પણ વર્ગની અંદર તફાવત કેટલાનો છે, આ અધસીમા ઉધ્વસીમા એ બંને વચ્ચેનો તફાવત આપણને 2 આપ્યો છે, 38 અને 40, 40-42, તો એને વર્ગ લંબાઈ કહેવાય અને વર્ગ લંબાઈ આપણને અહીંયા એચ ની જરૂર પડશે અને એ કેટલી છે મિત્રો, 2, બરોબર। ત્યાર પછી હવે આપણને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે, એ શું કહેવાય, આવૃત્તિ કહેવાય। હવે આવૃત્તિ કેવી રીતે બનાવવાની, જ્યારે આવી રીતે આપ્યું હોય ત્યારે તમારે 3માંથી 0 બાદ કરવાના, તો શું થાય, 3માંથી 0 બાદ કરો તો 3, પછી 5માંથી 3 બાદ કરો તો 2, પછી 9માંથી 5 બાદ કરો 4, બરોબર, 14માંથી 9 બાદ કરો 5, પછી 28માંથી 14 બાદ કરો તો કેટલા આવે, 14, પછી 31માંથી 28 બાદ કરો તો કેટલા આવે, 3, અને 35માંથી 31 બાદ કરો તો કેટલા આવે, 4। તો આ રીતે તમારે આવૃત્તિ આવા દાખલાઓમાં જ્યારે આપ્યું હોય, ઓછું હોય થી ઓછું શબ્દ, ત્યારે 3માંથી 0 બાદ કરવાના, 5માંથી 3 બાદ કરવાના, 9માંથી 5 બાદ કરવાના, બરોબર। તો આ રીતે આપણી આવૃત્તિ મળી ગઈ। હવે મિત્રો આપણે બહુલક શોધવાનું છે, બહુલક એટલે ઝેડ કહેવાય। હવે એનું સૂત્ર તમને આવડતું હોય તો બહુલક ઝેડ બરાબર એલ પ્લસ કૌંસમાં F1 F0 2F1 F0 F2 × H થાય। હવે મિત્રો આની અંદર આપણને L, F1, F0, F2 ની જરૂર પડશે, તો એ આપણે અહીંયા શોધી કાઢીએ। હવે તમારે સૌ પ્રથમ આટલું કર્યા પછી આમાં મહત્તમ આવૃત્તિ શોધવાની। હવે જો અહીંયા આવૃત્તિના ખાનામાં 3, 2, 4, 5, 14, આમાં મોટામાં મોટી આવૃત્તિ કઈ છે મિત્રો, 14, આ મહત્તમ આવૃત્તિ કહેવાય। તો અહીંયા આપણે લખીએ મહત્તમ આવૃત્તિ કઈ છે મિત્રો, 14 મળી આપણને, તો આપણે અહીંયા લખી કાઢીએ 14, અને 14 ની ઉપર કેટલા છે, 46-48, તો અહીંયા આપણે લખી કાઢીએ 46-48 ની આવૃત્તિ હોવાથી વર્ગ આ 46-48 એ બહુલક વર્ગ છે એમ કહેવાય, ક્લિયર। હવે આ જે બહુલક વર્ગ મળ્યો એમાં આ અધસીમા આ ઉધ્વસીમા, તો L બરાબર બહુલક વર્ગની અધસીમા કેટલી છે મિત્રો, 46, ક્લિયર। ચાલો પછી ત્યાર પછી F1 બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે, 14 મળી આપણને, તો અહીંયા લખીએ 14,
પછી f0 f0 બરાબર બહુલક વર્ગની આગળના વર્ગની એટલે જો અહીંયા કોઠામાં આ બહુલક વર્ગની આવૃત્તિ એની આગળની આવૃત્તિ કેટલી છે 5 તો અહીંયા કેટલા લખાય 5 અને f2 બરાબર બહુલક વર્ગની પાછળના એટલે કે પછીના કહેવાય તો આ જે આવૃત્તિ છે એની પછી કેટલી આવે છે 3 તો એ f2 કહેવાય આટલું કર્યા પછી મિત્રો સૂત્ર લખવાનું અને સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ તો શું થાય z બરાબર l l બરાબર આપણી પાસે કેટલા છે 46 પ્લસ કૌંસમાં f1 બરાબર 14 ઓછા f0 બરાબર 5 અને છેદમાં 2 કૌંસમાં f1 એટલે 14 ઓછા f0 એટલે 5 ઓછા f2 બરાબર 3 બરોબર કૌંસ પૂરો અને ગુણ્યા h h બરાબર કેટલા છે 2 આવડશે મિત્રો ચલો હવે શું કરી નાખીએ તો z બરાબર 46 પ્લસ કૌંસમાં 14 માંથી 5 જાય તો કેટલા રહે 9 અને છેદમાં 14 ગુણ્યા 2 કરો એટલે 28 ઓછા 5 ઓછા 3 કૌંસ પૂરો ગુણ્યા 2 થાય હવે આપણે અહીંયા લખી કાઢીએ z બરાબર 46 પ્લસ કૌંસમાં 9 છેદમાં 28 માંથી 5 બાદ કરો તો કેટલા આવે 23 ઓછા 3 ગુણ્યા 2 છેદમાં 1 ક્લિયર ચાલો હવે એની અંદર જો આપણે ગણતરી કરીએ તો z બરાબર 46 પ્લસ હવે શું થશે જુઓ કૌંસમાં 9 છેદમાં 23 માંથી 3 જાય તો કેટલા રહે 20 અને ગુણ્યા 2 છેદમાં 1 તો 2 દાન 20 છેદ ઉડી જાય ચલ માટે શું લખીશું z બરાબર 46 પ્લસ 9 છેદમાં 10 એટલે પોઈન્ટ કાપો છેદમાં 10 છે એટલે 0 પોઈન્ટ કેટલા આવે 9 માટે z બરાબર આ બંનેનો સરવાળો કરો જુઓ 46.0 વત્તા 0.9 તો 9.64 તો કેટલા આવે 46.9 આપણને આ શું મળ્યો કહેવાય મિત્રો બહુલક મળ્યો એમ કહેવાય ક્લિયર આવર્ષણ મિત્રો આમ બધું ગણતરી ઈઝી હતી પણ આ કોઠો કેવી રીતે બનાવો એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો આ રીતે આપણો અગત્યનો દાખલો અહીંયા પૂરો થયો મિત્રો આજે આપણે ચોથા નંબરનો એક્ઝામ્પલ જોઈશું અને એમાં એમ કીધું છે કે 70 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની નીચેની માહિતીનો બહુલક શોધો અને આપણને રકમની અંદર ગુણ આપ્યા છે 10 થી ઓછા 20 થી ઓછા 30 થી ઓછા 40 અને 50 થી ઓછા અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે 8 20 45 58 અને 70 હવે જુઓ મિત્રો પહેલા તમારે શું કરવું પડે વર્ગ આખો કોઠો બનાવવો પડે એટલે કે પહેલા વર્ગ લેવા પડે તો ગુણ આ જે આપેલા છે વર્ગ કહેવાય અને અહીંયા શું કીધું છે આપણને જુઓ 10 થી ઓછું અને 20 થી ઓછું એટલે 10 અને 20 એટલે અહીંયા પહેલો વર્ગ કયો આવશે 10 અને 20 ની વચ્ચે એટલે 10 - 20 20-30 પછી 30-40 40-50 અને 50 થી ઓછું શબ્દ છે એટલે 50 કરતા વધારે આવે નહીં તો હવે આપણા આટલા ભાગમાં શું આવશે ડેશ આવશે એટલે આપણા કુલ કેટલા 1-2-3 અને 4 અવલોકન મળ્યા હવે તમારે આવૃત્તિ કેવી રીતે શોધવી તો તમારે અહીંયા જુઓ 8 આપે છે 20 આપે તો 20 માંથી 8 બાદ કરવાના તો કેટલા આવે 12 પછી 45 માંથી 20 બાદ કરો તો કેટલા આવે 25 આવૃત્તિ કેવી રીતે શોધવી એ ધ્યાન આપજો 58 માંથી 45 બાદ કરો તો 3 તો કેટલા આવે 13 અને મિત્રો જુઓ 70 માંથી 58 બાદ કરો 10 માંથી 8 જાય તો 2 6 માંથી 5 જાય તો 1 તો કેટલા આવે મિત્રો 12 તો આ રીતે તમારે પહેલા વર્ગ અને આવૃત્તિ શોધવી પડે
અને ત્યાર પછી હવે આપણે બહુલક શોધવાનું છે પણ બહુલકમાં મિત્રો તમને સૂત્ર આવડતું હોવું જોઈએ z બરાબર n પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h હવે આટલું સૂત્ર આવડ્યા પછી તમારે આ કોઠો જોવાનો એની અંદર મિત્રો સૌથી મોટામાં મોટી આવૃત્તિ જોવાની જેને મહત્તમ આવૃત્તિ કહેવાય તો આમાં મોટામાં મોટી આવૃત્તિ કઈ છે મિત્રો 25 આ મહત્તમ આવૃત્તિ કહેવાય અને એની ઉપર કયો વર્ગ છે 20-30 તો અહીંયા લખવાનું મહત્તમ આવૃત્તિ કઈ છે આપણી મિત્રો 25 અને એનો વર્ગ કયો છે 20-30 नी आवृत्ति होवा थी वर्ग 20-30 ए बहुलक वर्ग केवल क्लियर आटलू कर्या पछी n એટલે બહુલક વર્ગની અધસીમા આ અધસીમા કહેવાય આ ઉદ્વસીમા કહેવાય તો અધસીમા કેટલી મળે 20 બીજું h બરાબર વર્ગની લંબાઈ તો જુઓ આ અધસીમા અને ઉદ્વસીમા આ વર્ગ વચ્ચે તફાવત કેટલો છે તો 10-10 નો તફાવત છે માટે h બરાબર વર્ગની લંબાઈ કેટલી મળી મિત્રો 10 f1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ તો મહત્તમ આવૃત્તિ કઈ મળી મિત્રો 25 f0 બરાબર બહુલક વર્ગની આગળના વર્ગની આગળ એટલે આ જે આવૃત્તિ છે એ આવૃત્તિની આગળ કેટલી આવૃત્તિ છે 12 તો અહીંયા f0 બરાબર કેટલા મળે 12 અને f2 બરાબર શું થાય આ મહત્તમ આવૃત્તિની પાછળ ના ભાગમાં આવેલી આવૃત્તિ તો કેટલી છે મિત્રો 13 તો અહીંયા લખી કાઢીએ 13 આટલું કર્યા પછી તમારે આ સૂત્રમાં કિંમતો મૂકીએ જુઓ તો શું થશે મિત્રો તો અહીંયા આપણે લખી કાઢીએ કે z બરાબર l l ની જગ્યાએ કેટલા મૂકવાના મિત્રો तो 20 આવ્યા વત્તા કૌંસમાં f1 બરાબર 25 ઓછા f0 બરાબર 12 અને છેદમાં 2 કૌંસમાં f1 f1 બરાબર 25 ઓછા 12 ઓછા f2 બરાબર 13 કૌંસ પૂરો ગુણ્યા h એટલે આપણી પાસે છે 10 બરોબર તફાવત 10-10 નો છે ને એટલે तो આપણે અહીંયા લખી કાઢીએ z બરાબર 20 વત્તા કૌંસમાં 25 માંથી 12 જાય તો કેટલા રહે 13 છેદમાં 25 તો કેટલા થાય 50 ઓછા 12 ઓછા 13 કૌંસ પૂરો ગુણ્યા 10 હવે મિત્રો જુઓ z બરાબર કેટલા આવે 20 વત્તા કૌંસની અંદર બાદબાકી કરીએ તો 13 છેદમાં હવે 50 માંથી 12 બાદ કરો 12 બાદ કરીએ તો 8 4 માંથી 1 જાય તો 3 તો કેટલા આવે મિત્રો 38 બરોબર 50 ઓછા 12 અને ઓછા કેટલા કરવાના 13 અને ગુણ્યા કેટલા આવે 10 ક્લિયર ચાલો માટે શું થાય z બરાબર 20 વત્તા કૌંસમાં 13 છેદમાં આ બંનેની બાદબાકી કરો 38 ઓછા 13 આઠમાંથી 3 જાય તો 5 કેટલા આવ્યા મિત્રો 25 અને ગુણ્યા 10 ને અંદર લઈ લઈએ તો 10 છેદમાં 1 હવે આપણે છેદ ઉડાડી દઈએ ચાલો તો છેદ ઉડાડીએ તો 5 5 25 5 2 10 હવે છેદ ઉડશે નહીં તો જુઓ હવે શું થશે માટે z बराबर 20 वत्ता कौंस मा 13 गुणे 2 એટલે કેટલા થાય 26 છેદમાં 5 બરોબર ચાલો હવે આપણે 26 ને 5 વડે ભાગી લઈએ 5 5 25 એક વધ્યો ભાગ ના ચાલે પોઈન્ટ 0 5 2 કેટલા થાય 10 0 0 આયા કેટલા આયા 5.2 तो मित्रों z बराबर 20 वत्ता आ बन्ने नो भागाकार केटलो मळ्यो आपणे 5.2 माटे z बराबर आ बन्ने नो सरवाळो करो तो केटला आवे 25.2
આ આપણને શું મળ્યો કહેવાય મિત્રો બહુલક મળ્યો એમ કહેવાય છે ને એકદમ ઈઝી મિત્રો તો આ રીતે આપણો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો જુઓ આજે આપણે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈશું નીચેનું કોષ્ટક 55 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં દર્શાવે છે અને આ વિદ્યાર્થીઓની ઊંચાઈનો આપણે શું શોધવાનું કીધો છે બહુલક બહુલક એટલે z શોધવાનું છે એમાં ઊંચાઈ આપી છે 140-142 142-144 144-146 આ રીતે આપણે વર્ગ આપેલો છે અને નીચે આપણને આવૃત્તિ એટલે કે વિદ્યાર્થીની સંખ્યા 4-6-9 આ રીતે આપણને આપેલી છે હવે મિત્રો તમે બરોબર ધ્યાનથી જુઓ તો 140-142 તો આ અધસીમા અને ઉધ્વસીમા બે વર્ગો આ વર્ગ છે એમાં તફાવત કેટલાનો આવે છે 2-2 આવે જુઓ 140 માં 2 ઉમેરીએ 142 142 માં 2 ઉમેરો 144 144 માં 2 ઉમેરો 146 એટલે આપણને મિત્રો અહીંયા વર્ગ લંબાઈ કેટલી મળી કહેવાય જુઓ h બરાબર વર્ગ લંબાઈ મળી આપણને 2 મળી કહેવાય હવે મિત્રો બહુલક જ્યારે શોધવાનું હોય ત્યારે તમને આ પહેલા તો સૂત્ર આવડતું હોવું જોઈએ અને ત્યાર પછી તમારે અવલોકન કોઠામાં સૌ પ્રથમ મહત્તમ આવૃત્તિ શોધવાની હવે મહત્તમ એટલે મોટામાં મોટી આવૃત્તિ કઈ છે જુઓ તો એની અંદર મોટામાં મોટી આવૃત્તિ આપણી 12 છે બરોબર તો આ આપણી મહત્તમ એટલે મોટામાં મોટી આવૃત્તિ થઈ 12 હવે 12 ની ઉપર કેટલા આપેલા છે 146-148 તો એ એનો વર્ગ થાય તો 146-148 બરોબર ની આવૃત્તિ હોવાથી વર્ગ 146-148 એ બહુલક વર્ગ કહેવાય બરોબર ત્યાર પછી તમારે L શોધવાનો આ સૂત્રમાં આપણે જે વસ્તુ જોઈએ છે એ પહેલા લખવાની L બરાબર બહુલક વર્ગની અધસીમા જુઓ અધસીમા કેટલી છે 146 અને આ ઉધ્વસીમા કહેવાય h બરાબર વર્ગની લંબાઈ એટલે તફાવત કહેવાય 2-2 નો તફાવત f1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ f1 બહુલક વર્ગની આવૃત્તિ કેટલી મળી આપણને 12 તો આપણે અહીંયા લખી કાઢીએ મિત્રો 12 f0 બરાબર બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ હવે આ જે આવૃત્તિ છે એનો આગળનો વર્ગની આવૃત્તિ કેટલી આપી છે મિત્રો 9 અને f2 બરાબર બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ તો આ જે આવૃત્તિ મહત્તમ આવૃત્તિ પછીની કઈ કેટલી આપેલી છે 9 તો અહીંયા શું આવે 9 હવે મિત્રો આપણો સૂત્ર બહુલક બરાબર z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h હવે આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ મિત્રો તો શું થાય જુઓ z બરાબર હવે મિત્રો l બરાબર કેટલા છે 146 પ્લસ કૌંસની અંદર લખીએ તો f1 બરાબર 12 બરોબર ઓછા f0 9 અને છેદમાં 2f1 f1 એટલે 12 ઓછા f0 એટલે 9 ઓછા f2 બરાબર પણ કેટલા છે 9 છે બરોબર અને ગુણ્યા h તફાવત કેટલાનો છે મિત્રો 2 નો આ આપણે કિંમતો મૂકી હવે શું કરવાનું જુઓ z બરાબર 146 પ્લસ કૌંસમાં 12 માંથી 9 જાય તો 3 છેદમાં 12 દુ 24 ઓછા 9 ઓછા 9 અને ગુણ્યા કેટલા મળે મિત્રો 2 માટે z બરાબર 146 પ્લસ કૌંસમાં 3 છેદમાં 24 માંથી 9 બાદ કરો તો મિત્રો શું થાય 14 14 માંથી 9 જાય તો 5 અહીંયા 15 તો અહીંયા 15 ઓછા 9
गुण्या बे। चलो माटे z बराबर 146 प्लस 3 छेद मा 15 माथी 9 जाए तो 6 गुण्या बे 2 3 6 अने 3 3 उड़ी गया माटे z बराबर कितना मळ्या मित्रों 146 बरोबर। तो आ હવે જુઓ પાછો અહીંયા ભૂલ તમે આવી કરી નાખશો મિત્રો 146 લખશો પણ 146 ના આવે z બરાબર 146 પ્લસ અહીંયા કશું વધ્યું નહીં એટલે કઈ ના વધે તો કેટલા વધે 1 તો માટે હવે મિત્રો z બરાબર 146 વત્તા 1 બરાબર કેટલા મળે 147 તો મિત્રો આ રીતે આપણો આ બહુલક મળ્યો એમ કહેવાય આમ ઈઝી હતો દાખલો પણ અહીંયા તમારી ભૂલ થાય કશું ના વધે એટલે તમે 0 સમજો પરંતુ મિત્રો ગુણાકાર છે એટલે કશું ના વધે તો 1 વધે એટલે આ બેનો સરવાળો કેટલો થાય 147 તો આ રીતે આપણો અગત્યનો દાખલો અહીંયા પૂરો થયો મિત્રો સ્વાધ્યાય 13.2 નો બીજો નંબરનો દાખલો નીચેના આવૃત્તિ વિતરણનો બહુલક 39 હોય હવે મિત્રો જો અહીં આપણે રકમમાં બહુલક એટલે z આપેલો છે 39 હોય તો ખૂટતી આવૃત્તિ f શોધો હવે મિત્રો જુઓ આપણે બહુલક આપણે આપેલો છે એટલે અહીં લખી કાઢીએ બહુલક z બરાબર આપણે કેટલા આપ્યા છે 39 ક્લિયર ચલો ત્યાર પછી આપણે વર્ગ આપ્યા છે 5-15 15-25 25-35 હવે આ વર્ગ જે આપ્યા છે એમાં જુઓ તમે 5 અને 15 આ અધસીમા આ ઉધ્વસીમા એ બંને વચ્ચે તફાવત કેટલાનો છે 10 5 માં 10 ઉમેરો 15 15 માં 10 ઉમેરો 25 25 માં 10 ઉમેરો 35 35 માં 10 ઉમેરો 45 એટલે વર્ગ લંબાઈ h કહેવાય અને h બરાબર આપણને કેટલા આપ્યા છે મિત્રો 10 તો આપણે અહીંયા લખી કાઢીએ 10 ક્લિયર ચલ હવે ત્યાર પછી આવૃત્તિ આપી છે 2 3 f 7 4 2 2 આપે છે એટલે આપણે ખૂટતી આવૃત્તિ f શોધવાની છે તો આપણે બહુલકની મદદથી શોધીશું હવે બહુલકનું સૂત્ર મિત્રો આવડતું હોય તો એની અંદર આવતી બધી વસ્તુઓ આપણે અહીંયા પહેલા લખવી પડે તો એમાં જુઓ મહત્તમ આવૃત્તિ તો એમાં તમારે આવૃત્તિ જોવાની આવૃત્તિમાં ખાનામાં મોટામાં મોટી આવૃત્તિ કઈ તો જો અહીંયા મોટામાં મોટી આવૃત્તિ તમારી કઈ છે મિત્રો 7 મોટામાં મોટી એટલે મહત્તમ આવૃત્તિ કહેવાય તો એક તમારી કઈ થઈ 7 હવે 7 ની ઉપર જુઓ 35-45 આપે છે એટલે આપણે વર્ગ લખી કાઢીએ 35-45 ની આવૃત્તિ હોવાથી વર્ગ 35-45 એ બહુલક વર્ગ છે એમ કહેવાય ક્લિયર ચાલો હવે શું કહે છે l બરાબર બહુલક વર્ગની અધસીમા તો આ અધસીમા ઉધ્વસીમા અધસીમા કેટલી આપેલી છે 35 આપી છે કેટલી આપી છે 35 h બરાબર વર્ગ લંબાઈ એ તો તફાવત વર્ગોમાં બે વર્ગો વચ્ચે અધસીમા અને ઉધ્વસીમા વચ્ચેનો તફાવત આપણે લીધો 10 f1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ તો અહીંયા જુઓ બહુલક વર્ગની આવૃત્તિ મોટામાં મોટી કેટલી છે 7 F0 બરાબર બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ હવે મિત્રો જુઓ બહુલક વર્ગની આવૃત્તિ છે એની આગળના વર્ગ આગળ કેટલા છે F તો અહીંયા F0 બરાબર કેટલા આવ્યા F હવે F2 બરાબર બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે આ 7 છે એની આ મહત્તમ આવૃત્તિ એની પાછળનો વર્ગ તો એની આવૃત્તિ કેટલી છે 4 તો અહીંયા કેટલા લખવાના 4 આટલું કર્યા પછી તમારે સૂત્ર લખવાનું મિત્રો કે બહુલક z બરાબર l + કૌંસમાં f1 -f0 છેદમાં 2f1 -f0 -f2 ગુણ્યા h આ સૂત્ર લખ્યા પછી મિત્રો એની અંદર કિંમતો મૂકીએ તો બહુલક z
जो z बराबर आपने रकम में आपेला छे 39 तो ये मुकी दिए बराबर l l बराबर अपने पास कितना छे 35 प्लस काउंस में मित्रों f1 बराबर 7 ओछा f0 बराबर f अने छेद में 2f1 એટલે 7 ઓછા f0 બરાબર f અને ઓછા f2 બરાબર 4 કૌંસ પૂરો અને ગુણ્યા h બરાબર આપણી પાસે કેટલા છે 10 હવે મિત્રો શું કરીએ બરોબર ધ્યાન રાખજો ગણતરીમાં કે 39 આ પ્લસ છે આ બાજુ હવે તો માઈનસ 35 बराबर हवे जुओ 7 छेद में 7 माइनस f छे कितना आपेला छे आपणे 7 माइनस f छेद में 7 गुणिया 2 એટલે 7 2 14 ઓછા f ઓછા 4 અને ગુણ્યા 10 હવે મિત્રો આ બે ની બાદબાકી કરો 39 માંથી 35 જાય તો કેટલા રહે 4 બરાબર 7 માઇનસ f અને છેદ માં 14 ઓછા 4 એટલે કેટલા આવે 10 ઓછા f ગુણ્યા 10 હવે મિત્રો જો આપણે શું કરી નાખીએ તો આ ઉપર ગુણાકાર કરીએ અને આ ભાગાકાર છે એને આ બાજુ લઈ જાવ તો ગુણાકારમાં જાય તો આપણે અહીંયા લખીએ જો 4 આ ભાગાકારમાં જાકુ પદ એ આ બાજુ જાય તો ગુણાકારમાં જાય તો ગુણ્યા 10 માઈનસ f અને બરાબર હવે આ 10 ગુણાકારમાં છે તો 10 કૌંસમાં 7 માઈનસ f થાય હવે જુઓ આ 4 નો આ બંને સાથે ગુણાકાર કરો 4 એ દાન 40 માઈનસ 4 ગુણ્યા f એટલે 4f બરાબર આ 10 નો ગુણાકાર બંને સાથે કરીએ તો 10 7 70 માઈનસ 10 ગુણ્યા 10 ગુણ્યા f એટલે કેટલા થાય 10f હવે જુઓ આ 40 પ્લસ છે એને પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ 4f આ માઈનસ 10f છે અને આ બાજુ લાવો તો પ્લસ 10f થાય અને બરાબર આ 70 આ પ્લસ 40 ને પેલી બાજુ લઈ જાઓ માઈનસ 40 હવે જુઓ આ માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી 10 માંથી 4 જાય તો 6f મોટી સંખ્યા આગળ પ્લસ બરાબર 70 માંથી 40 જાય તો કેટલા રહે મિત્રો 30 હવે જુઓ આ 6 ગુણાકારમાં છે પહેલી બાજુ જાય તો ભાગાકારમાં તો 30 ભાગ્યા 6 6 એ છેદ ઉડાડો 6 5 30 માટે મિત્રો f બરાબર આપણને જવાબ મળ્યો કેટલો મળ્યો 5 તો આ એ શું હતી f એ તો ખૂટતી આવૃત્તિ તો મિત્રો અહીંયા આપણે આન્સર લખી કાઢીએ કે ખૂટતી આવૃત્તિ ખૂટતી આવૃત્તિ f બરાબર 5 મળે ક્લિયર આવડશે મિત્રો પણ આ આખા દાખલાની અંદર મેઇન આપણું સૂત્ર અને આ એની કિંમતો ખૂબ અગત્યની છે બાકી ગણતરી તો મોટા ભાગે ઈઝી છે એટલે સૂત્ર મિત્ર ખાસ તૈયાર કરજો તો આ રીતે આપણો અગત્યનો દાખલો અહીંયા પૂરો થયો નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ